એની રચના એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે કે ભાઈ સામાન્ય રીતે એની રચના કઈ રીતે કરવી, તો કે એની રચના માટે ખાસ કરીને એના ઘણા બધા સ્ટેપ્સ છે અને એ સ્ટેપ્સને આપણે ધીરે ધીરે જો ફોલો કરીએ, એને અનુસરીએ, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાવ સૂચકાંક, આપણે નક્કી કરેલા ભાવ સૂચકાંક એ રચી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે ભાવ સૂચકાંક જ્યારે પણ આપણે એની રચના કરતા હોઈએ ત્યારે ફરીથી પાછું આપણે થોડુંક રિપીટેશન કરીએ કે પહેલું તો આપણે કયા હેતુ માટે આપણે સૂચકાંક જે તૈયાર કરવામાં આવે છે, એટલે વ્યક્તિગત રીતે આપણે એઝ એ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે તમે પણ તમારી રીતે સૂચકાંકો તૈયાર કરી શકો છો, પણ આપણે જે તૈયાર કરીએ છીએ તો આપણા જ્ઞાન માટે કરીએ, આપણા નોલેજ માટે કરીએ. પણ જ્યારે સરકાર કરતી હોય સૂચકાંક અથવા તો કોઈ કંપનીઓ તૈયાર કરાવતી હોય ત્યારે એની પાછળનો હેતુ હોય કે ભાઈ કર્મચારીઓનું વેતન વધારવું, કે મોંઘવારી ભથ્થાનો દર છોડવો વધારવો, અથવા તો કંઈક આપણે એમ કહીએ કે કોઈક નવી નીતિ બનાવવી, એનું આપણે એમ કહીએ કે નીતિનું અમલીકરણ કરવું. તો આપણે એમ કહીએ કે સૂચકાંક જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે એના ઉદ્દેશો, એના હેતુઓ આપણે એમ કહીએ કે જુદા જુદા હોય છે. તો આપણે પહેલાં તો એ નક્કી કરવું પડે, એટલે સૌથી સૂચકાંકની રચનાનો જો સૌથીમાં સૌથી પહેલો જો આપણે એમ કહીએ કે સ્ટેપ્સ હોય, અથવા તો પહેલું જે પગલું કહીએ આપણે, પહેલું જે આપણે પગથિયું કહીએ, અને એ પગથિયું છે ખાસ કરીને મેં કીધું તેમ કે એનો ધ્યેય નક્કી કરવો, સૂચકાંકનો લક્ષ્યાંક નક્કી કરવો. ઓકે, ત્યાર પછી આપણને બીજો આપણે જોયું તે પ્રમાણે કે પાયાનું વર્ષ કે આધાર વર્ષની આપણે નિર્ધારણ કરવું, નક્કી કરવું. એટલે સામાન્ય રીતે આપણે જે વર્ષ માટેના ભાવ સૂચકાંક તૈયાર કરતા હોઈએ એને કોઈક આગળના વર્ષના ભાવોની સાથે આપણે સરખાવીએ છીએ. કારણ કે આપણે સૂચકાંકની વ્યાખ્યા વખતે આપણને ખબર છે કે ભાઈ સૂચકાંકની વ્યાખ્યામાં આપણે જોયું તે પ્રમાણે કે બે સમય બિંદુ દરમિયાન જે કંઈ પણ ભાવોમાં ફેરફાર થાય છે વસ્તુઓના, એને આ પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે. અને સાથે સાથે સાપેક્ષ રીતે આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય પણ કેટલું વધેલું છે કે કેટલું ઘટેલું છે એ પણ આ પદ્ધતિ દ્વારા આપણે માપીએ છીએ. તો ખાસ કરીને આપણે જે વર્ષના ભાવ સૂચકાંક તૈયાર કરીએ છીએ એને કોઈક આગળના વર્ષના ભાવ સૂચકાંકની સાથે આપણે જ્યારે તુલના કરવાની હોય છે, તુલના કરીએ છીએ, તો આપણે એક એવું વર્ષ પસંદ કરવું પડે કે જે આર્થિક દ્રષ્ટિએ સ્થિર હોય, એટલે કે આર્થિક પ્રવૃત્તિ સમતોલ હોય, સ્થિર હોય. તો તેવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે એ પસંદ કરી શકીએ છીએ. અને આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે એ જે આધાર વર્ષ કે એનું બીજું નામ છે પાયાનું વર્ષ, તો પાયાનું વર્ષની જ્યારે પણ આપણે પસંદગી કરીએ છીએ ત્યારે ખાસ કરીને મેં કીધું તેમ કે એમાં કોઈ પણ જાતની કુદરતી આપત્તિઓ આવેલી નહીં હોય, યુદ્ધ જેવી યુદ્ધકીય પરિસ્થિતિ નહીં હોય, પછી રાજકીય પલટાઓ નહીં આવેલા હોય, ધરતીકંપ નહીં થયેલો હોય, વાવાઝોડું છે કે આવો રોગચાળો છે, સુનામી છે. હવે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કોઈ પણ અણબનાવ, જેને આપણે એમ કહીએ ને કે જે આખા અર્થતંત્રને અસર કરતી જે બાબતો છે એ ટાઈપની ઘટના બનેલી નહીં હોવી જોઈએ. એટલે આપણે પાયાનું વર્ષ, બીજું આપણે એમ કહીએ કે બહુ લાંબુ વર્ષ, ઘણા બધા બે વર્ષ વચ્ચેનો જે ગાળો છે તે પણ કેવો બહુ વધારે પડતો હોવો જોઈએ નહીં.
એટલે આપણે એમ કહીએ કે આપણે જે વર્ષના ભાવ તૈયાર કરીએ છીએ એની આગળનું જે વર્ષ છે કે જેની સાથેના ભાવની આપણે તુલના કરીએ છીએ, તો એ બહુ આપણે એમ કહીએ કે બહુ આગળ નહીં હોવું જોઈએ. ધારો કે આપણે 2019ના ભાવાંક તૈયાર કરીએ અને આપણે 2000 આપણે એને જો 1980ના ભાવની સાથે સરખાવીએ તો આપણે સરખામણી કરી શકીએ છીએ, પણ એ સરખામણીનો કોઈ વ્યવહારિક મહત્વ રહેતું નથી. એટલે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે ખાસ કરીને એનું કોઈક આપણે રૂપિયાનું જે મૂલ્ય વધેલું છે કે ઘટેલું છે તે માપવા માંગીએ છીએ, એ આપણે માપી શકતા નથી. ખાસ કરીને આપણને જો આવું 2 વર્ષ વચ્ચેનો જો ગાળો બહુ મોટો હોય તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે રૂપિયાનું મૂલ્ય આપણને એની જે ખરીદ શક્તિ છે તે કદાચ શૂન્ય હોઈ શકે. એટલે બને ત્યાં સુધી આપણે એમ કહીએ કે જ્યારે પણ સૂચકાંકની રચના કરતા હોઈએ ત્યારે પાયાનું વર્ષ છે, 18 વર્ષ છે, તે કેવું હોવું જોઈએ? ચેન્જેબલ હોવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ, બદલાયેલું હોવું જોઈએ. તો આપણે આગળ પણ જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ પાયાનું વર્ષ જ્યારે પણ આપણા સરકારી કેન્દ્ર સરકાર જ્યારે પણ કોઈક આંકડા પબ્લિશ કરતી હોય છે સાપેક્ષ સમયગાળાના સંદર્ભમાં, તો આપણે એમ કહી શકીએ કે જે પાયાનું વર્ષ છે તે આપણને બદલતી રહેતી હોય એવું લાગે છે. સ્પષ્ટ એ કરવું જ પડે એવું, કારણ કે તો જ આપણે કહીએ કે જે આંકડાઓ છે તેનું મહત્વ કેટલા અંશે આપણે સ્થાપિત કરી શકાય. એટલે આપણે એમ કહીએ ને કે 1952-53, 1961-62-70, 1993-94 આ બધા જે વર્ષો છે તેને આપણે પાયાના વર્ષો કહીએ છીએ. 1981-82 હતું, એ જ રીતે 83માં તો ઇન્દિરા ગાંધી એક્સપાયર થઈ ગયા, એટલે એ વર્ષે આપણે એમ કહીએ કે રાજકીય રીતે સ્ટેબલ વર્ષની હતું, એટલે એને આપણે પાયાના વર્ષ તરીકે ગણી શકતા નથી. તો આપણે એમ કહીએ કે આ રીતે પાયાનું વર્ષ છે તે કેવું સામાન્ય રીતે બદલતા રહેવું પડે છે, બદલાતું જતું આપણે જોવા મળે છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં જે પસંદ કરાયેલી જે વસ્તુ છે એ પસંદ કરાયેલી વસ્તુ બી કેવી હોવી જોઈએ? તો કે પસંદ કરાયેલી જે વસ્તુ છે એ પણ કેવી હોવી જોઈએ? સ્થિર, એટલે એનો સમય જેમ બદલાય, સમયગાળો બદલાય તેમ તેમ એની સંખ્યા અથવા તો વસ્તુઓના જે સમૂહો છે એ સમૂહો પણ આપણે બદલતા રહેવા પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ સમાજની પ્રણાલિકાઓ છે, સમાજના રીત રિવાજો છે કે અમુક ટેવો છે તે સમયાંતરે આપણને બદલાતી જતી જોવા મળે છે. કારણ કે એક સમય એવો હતો કે આપણે રેડિયોને પસંદ કરતા હતા, સાયકલને પસંદ કરતા હતા, ફાનસને પસંદ કરતા હતા. તો અત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારે આપણે એવો સમયગાળો છે કે એમણે આ બધી વસ્તુઓ જે ભૂતકાળમાં વાપરતા હતા તે અત્યારે આપણે વાપરતા નથી. એટલે જ્યારે પણ આપણે એમ કહીએ કે સૂચકાંક તૈયાર કરીએ છીએ ત્યારે લોકોની, સમાજના મોટાભાગના લોકોની જ્યારે વપરાશની ટેવો બદલાતી હોય તો એ બદલાયેલી ટેવોનું પ્રતિબિંબ પડે એવા વસ્તુઓના સમૂહો અથવા તો એવી વસ્તુઓ આપણે પસંદ કરવી પડે. એટલે આપણે એમ કહીએ ને કે સરકાર છે તે સમયાંતરે એ વસ્તુઓ, અમુક વસ્તુઓ જે છે તે સૂચકાંક તૈયાર કરવામાંથી દૂર કરતી જાય છે, અમુક વસ્તુ નવી ઉમેરતી જાય છે, વસ્તુઓના સમૂહોને નવા લાવે છે. અને જ્યારે આપણે એમ કહીએ કે ભારી જ સૂચકાંક તૈયાર કરવામાં આવે છે ત્યારે આપણે કહી શકીએ કે ભારનું પ્રમાણ પણ બદલાતું જોવા આપણને મળે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે જે ત્રીજી બાબત છે અગત્યની, ખાસ કરીને કે ત્રીજું જે પગથિયું છે ભાવ સૂચકાંક તૈયાર કરવાનું એ છે વસ્તુઓની પસંદગી. તમારો અવાજ નથી આવતો સર.
તમારું સ્પીકર બંધ થઈ ગયું. રસ્મિતા સર ને કે ને માઈક ખોલે. સર સ્પીકર બંધ. સર જરા એકલા એકલા બોલે કરે. સર તમારું સ્પીકર ખોલો. નહી ખોલતા લી સાંભળતા નહી. સર 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 તમારું સ્પીકર ખોલો. રસ્મિતા તું કે ને વૈશાલી સર ને કે ને તમે એટલી જોર જોર થી બોલો. સર ને બોલો હમણાં જ કે બોલ ને વૈશાલી. સર તમારું સ્પીકર બંધ થઈ ગયું. મારા અંદર તો દેખાતા બી નહી. મારા અંદર દેખાય પણ સર નો અવાજ જ નહી આવતો. એવું જોરથી બૂમ પાડી છે ઈ સર આગળને તો સર ને હમણાં જે કે એકલા એકલા બોલ્યા કર. દેખાવા બી જોઈએ તા કેમ તા. એમનું સ્પીકર બંધ થઈ ગયું. ઉભી રહે છે. તમારું સ્પીકર ઓન કરો. હવે થઈ ગયું લી. શું થઈ ગયું? હમણે જ કે હવે 15 મિનિટ છે. 15 મિનિટ હું કલાક બેસવા કીધું સરે. કલાક હું કરવા બેસવાના વળી. જેના અંદર દેખાતું હોય તો કોને? એકલા એકલા જ બોલ્યા કરતા છે. મારા અંદર બી દેખાય પણ સ્પીકર ઓન કરો ને. હમણાં તો નહી. સર કાના વાત રાખેતા છે સાંભળતા બી નહી. એવો ને ઓ આયો મ મને પોતાને ખબર પડવી જોઈએ ને કે નથી અવાજ સંભળાતો. હું શું કહું? કારણ કે આ ઓટોમેટિક સોફ્ટવેરમાં પ્રોબ્લેમ છે કે ઓટોમેટિક મ્યુટ થઈ જાય છે. હા સર બરાબર ને. અને આવું આ અવાજ મારો જો સાંભળું તો મને લેક્ચર લેવામાં મજા નહીં આવતી. સારું ચાલો કઈ વાત નહીં. આગળ ચાલીએ આપણે. તો ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ જ્યારે વસ્તુઓની પસંદગી કરવામાં આવે છે ત્યારે મિચેલ છે કે ફિશર છે આવા જે અર્થશાસ્ત્રીઓ છે તે આપણને એવું કહેવા માગે છે કે જ્યારે પણ આપણે સૂચકાંક નક્કી કરતા હોઈએ ત્યારે એ વસ્તુઓની સંખ્યા બહુ મહત્વનો ભાગ ભજવે છે. કે ફિશર તો એવું કહે છે કે ભાઈ ઓછામાં ઓછી 20 તો જોઈએ જ વસ્તુ. 20 ઓછી જો આપણે વસ્તુ પસંદ કરીએ અને ધારો કે આપણે એમ કહીએ કે 200 વધારે જો આપણે એમ કહીએ કે વસ્તુઓની પસંદગી કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એના પાછળ જે કંઈ પણ શક્તિનો ખર્ચ થાય, નાણાંનો વ્યય થાય, સમયનો ઉપયોગ થાય એ આપણે એમ કહીએ કે એ સૂચકાંક તૈયાર કરવા પાછળ ની જે આપણી મહેનત છે એને કરતાં એની ઉપયોગિતા ઘટે. એટલે આપણે એમ કહીએ કે ઓછામાં ઓછી 50 વસ્તુઓ તો હોવી જ જોઈએ. તો આપણે એમ કહીએ કે પ્રોપર જેને યોગ્ય સૂચકાંક કહીએ તે એ બનાવવામાં સાનુકૂળ રહે વત્તા આપણે એમ કહીએ કે એનો ઉપયોગ પણ પ્રોપર રીતે આપણે કરી શકીએ.
પણ હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારના સંજોગોમાં તો કોમ્પ્યુટર છે, સુપર કોમ્પ્યુટર છે. તમે 50 વસ્તુની 5000 વસ્તુ લઈને પણ તમે સૂચકાંક બહુ પરફેક્ટલી તૈયાર કરી શકો. આપણા જ્યારે પુસ્તકો આ બધા લખાયેલા છે ત્યારે પરિસ્થિતિ બહુ જુદી હતી. આજે આ તો આપણે કહીએ કે આ 1970 ચાલતા પુસ્તકો છે બધા, એટલે એ વખતે તો કંઈ કોમ્પ્યુટર હતા નહીં, કેલ્ક્યુલેટર બી બહુ નવા નવા તે વખતે હતા. તો તમે વિચાર કરી શકો છો કે અત્યારે તો કોમ્પ્યુટર આવી ગયું છે. કોમ્પ્યુટર કારણ કે ફિશર, ઇરવિંગ ફિશર 1911 એણે પુસ્તક લખેલું ને એમાં એણે આની રજૂઆત કરેલી છે વસ્તુની સંખ્યા. તો આપણે એમ કહીએ કે કદાચ તે વખતે એ લોકો સાચા હતા, પણ અત્યારે આપણે એમ જોઈએ તો વસ્તુઓની સંખ્યા તમે ગમે તેટલી મોટી સંખ્યામાં રાખો તો પણ આપણે એમ કહી શકીએ કે ખૂબ એક્ટિવ સક્રિય રીતે અને ખૂબ ચીવટતાથી આપણે એમ કહીએ કે સૂચકાંકો તૈયાર કરી શકાય. ઓકે, પણ તે છતાં બી આપણે એમ કહીએ કે શક્ય હોય તેટલી સંખ્યા એ પ્રકારની રાખવી પડે, કારણ કે અહીંયા વસ્તુઓની પસંદગી કરીએ છીએ, પછી વસ્તુઓની પસંદગી બહુ વધારે સંખ્યા રાખીએ તો કદાચ કોમ્પ્યુટરને લીધે ગણતરીમાં સરળતા રહે, પણ આપણે એમ કહીએ કે એના જે ભાવો એકત્ર કરવાના પછીનું સ્ટેપ છે, તો એ ભાવો એકત્ર કરવા માટે આપણે બજારમાં વાસ્તવમાં જવું પડે. તો આપણે એમ કહીએ કે જેટલી વધારે વસ્તુ એટલો સમય વધારે લાગવું પડે, એટલો ખર્ચ વધારે લાગવું પડે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વસ્તુની સંખ્યા બહુ અતિશય વિશાળ બી નકામી અને બહુ ઓછી વસ્તુ પણ નકામી. પણ અહીંયા વસ્તુઓ એવી પસંદ કરવાની હોય કે જે દરેક સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે, એટલે મોટે ભાગે એવી વસ્તુઓ આપણે ખાસ પસંદ કરવી પડે. ઓકે, તો આપણે એમ કહીએ કે ખાસ કરીને મિચેલ, હવે મિચેલ છે તે આધુનિક અર્થશાસ્ત્રી છે. તો મિચેલે ખૂબ સરસ કીધું છે કે ભાઈ આપણે જ્યારે સૂચકાંકની રચના પસંદ કરતા હોઈએ અથવા તો રચના કરતા હોઈએ ત્યારે ખાસ કરીને આપણે વસ્તુઓની સંખ્યા કરતા, તો એણે શબ્દો બહુ ફાઇન બોલ્યો છે કે આપણે વસ્તુઓ જે છે એની સંખ્યા કરતા વસ્તુઓના સમૂહોની સંખ્યા આવે. જો અહીંયા તમારે ખાસ આ બે વચ્ચેનો તફાવત સમજવાનો છે કે વસ્તુઓની સંખ્યા એટલે હું, તો કે ભાઈ દાખલા તરીકે કાપડ છે, કાપડ તો કે ભાઈ એક, પછી ખાંડ તો કે બે, ટીવી તો કે ત્રણ, વાહન મોટરબાઈક તો કે ચાર, સાયકલ તો કે પાંચ, શાકભાજી તો કે છ, દૂધ તો કે સાત, કઠોળ તો કે આઠ. આપણે એમ કહીએ ને કે આ વસ્તુની સંખ્યા આપણે ગણી શકીએ આ રીતે. વસ્તુઓનો સમૂહ એટલે હું, તો કે ભાઈ પહેલા તો આપણે એમ કહીએ કે પ્રાથમિક વસ્તુઓ, એટલે માણસે પોતાનું જીવન ચલાવવા માટે જે કંઈ પણ પ્રાઇમરી વસ્તુઓની જરૂરિયાત છે, પ્રાઇમરી ગુડ્સની જે જરૂરિયાત છે તે, તો કે ભાઈ રોટી, કપડાં, મકાન, વીજળી, અત્યારના સંજોગોમાં જોઈએ તો બૂટ ચંપલ, કપડાં, બધી જ વસ્તુ આવી જાય અત્યારે પ્રાથમિક વસ્તુઓ. ઓકે, તો આ એક વસ્તુ સમૂહ થયો, પ્રાથમિક વસ્તુઓનો સમૂહ. પછી બીજું આપણે કહીએ કે જીવન આવશ્યક વસ્તુઓ કે જેના વગર આપણે જીવન ચાલી નહીં શકે એવી વસ્તુઓ, તો કે ભાઈ એવી વસ્તુઓ કેટલી, તો કે ભાઈ એવી વસ્તુઓને આ સમૂહ મૂકીએ કે દાખલા તરીકે આપણને કોઈ રોગ થઈ ગયો હોય તો દવા લેવી પડે, તો દવા એ જીવન આવશ્યક કહેવાય. અત્યારના સંજોગોમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વીજળી વગર આપણે ચાલી શકાતું નહીં આગળ આપણે, કારણ કે બધા જ આપણે આજના જે કંઈ પણ આપણા જે કંઈ પણ કાર્યો છે તે મોટે ભાગે વીજળી સાથે સંબંધિત હોય, એ ઘરની પ્રવૃત્તિ હોય કે પછી ઔદ્યોગિક પ્રવૃત્તિ હોય કે સરકારની પ્રવૃત્તિ હોય, વીજળીની હોય. એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વખત જ્યારે વીજળી નથી હોતી ત્યારે આપણે બધું જાણે કે તંત્ર આખું ઠપ થઈ જતું હોય એવું આપણને લાગે છે. તો આવી જીવન આવશ્યક વસ્તુઓ જેને આપણે એસેન્શિયલ ગુડ્સ કહીએ છીએ, તો આ એક બીજો સમૂહ થયો. પછી આવે મોસોખની વસ્તુઓ, બરાબર. મોસોખની વસ્તુ એટલે આપણે જાણીએ કે ભાઈ ફોર વ્હીલ, ચાર વ્હીલની ગાડી, પછી આપણે એરકન્ડિશન છે, મોટા મોટા સ્ક્રીનના ટીવી છે, પછી સારું ફર્નિચર છે. આ બધી વસ્તુઓ કેવી છે? મોસોખની વસ્તુઓ કહેવાય. તો આ ત્રીજો સમૂહ થયો.
એ જ રીતે આપણે એમ કહીએ કે બીજી કેટલીક વસ્તુઓ કે એનો સમૂહ. તો આ રીતે મિચેલ એવું કહેવા માંગે છે કે વસ્તુઓની સંખ્યા કરતા જ્યારે પણ આપણે સૂચકાંકની રચના કરતા હોઈએ ત્યારે ખાસ કરીને વસ્તુઓના સમૂહો વધારે હોવા જોઈએ, તો જ આપણે એમ કહીએ કે અર્થકારણનું, અર્થતંત્રનું સુગ્રથિત ચિત્ર રજૂ કરી શકીએ આપણે. એટલે પાછું આપણે એમ કહીએ કે આ વસ્તુઓનો સમૂહ પણ બહુ અતિશય વધારે પણ નહીં હોવો જોઈએ અને અતિશય ઓછો પણ નહીં હોવો જોઈએ. ઓકે, હવે આ વસ્તુઓની આપણે પસંદગી કર્યા પછી ચોથું જે પગથિયું છે ભાવ સૂચકાંક તૈયાર કરવાનું એ છે આપણે જે પસંદ કરેલી પ્રતિનિધિરૂપ વસ્તુઓ છે એના ભાવો એકત્ર કરવા. મેં કીધું ને કે આપણે દાખલા તરીકે શ્રમિક વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે તૈયાર કરવા માંગીએ છીએ. તો કે ભાઈ આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જ્યારે આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે જે શ્રમિક વર્ગ છે એ શ્રમિક વર્ગ કઈ કઈ વસ્તુઓનો વપરાશ કરે છે એ આપણા મગજમાં પહેલાં તો હોવું જોઈએ. એને આપણે પ્રતિનિધિરૂપ વસ્તુ કહીએ. આપણો પહેલાં સૂચકાંકનો હેતુ નક્કી થઈ ગયો કે ભાઈ આપણે શ્રમિક વર્ગનો જીવન નિર્વાહ ખર્ચને જાણવા માટે આપણે સૂચકાંક તૈયાર કરીએ છીએ. આપણે હેતુ નક્કી થઈ ગયો એટલે હવે આપણે સૂચકાંકનો પ્રકાર નક્કી કરીએ કે ભાઈ કામદારો જે છે, શ્રમિકો છે, જે લેબર વર્ગ છે, એ લેબર વર્ગ પોતાની વસ્તુ ક્યાંથી ખરીદે છે. તો કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિક વર્ગ છે તે છૂટક બજારમાંથી વસ્તુ ખરીદે છે. એટલે હવે આપણે જીવન નિર્વાહનો ખર્ચ, જીવન નિર્વાહ એટલે જીવન ચલાવવા માટેનો જે ખર્ચ છે તે હવે તમે વિચાર કરો કે ભાઈ આ કામદારોનો જે કંઈ પણ જીવન નિર્વાહ ખર્ચ છે એમાં વધારો થયેલો છે કે ઘટાડો થયેલો છે, એના માટેના આપણે ભાવાંક તૈયાર કરીએ છીએ, સૂચકાંકો તૈયાર કરીએ છીએ. તો હવે આપણે સૂચકાંકનો પ્રકાર કે ભાઈ છૂટક ભાવાંક આપણે તૈયાર કરવા પડે. ઓકે, પછી આપણે મેં કીધું તેમ કે ભાઈ જે શ્રમિક વર્ગ છે એ શ્રમિક વર્ગ છે તે કઈ કઈ વસ્તુઓનો વપરાશ કરે છે. તો કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ બાજરીનો વપરાશ કરે છે, મકાઈનો વપરાશ કરે છે, પછી સિંગ તેલ છે કે મોવડાનું તેલ છે કે એક્સ વાય ઝેડ જે વસ્તુ હોય તે ડુંગળીનો વપરાશ કરે છે વધારે, કે પછી આપણે એમ કહીએ કે કોઈ કેવા કઠોળનો વપરાશ કરે છે. તો આવી વસ્તુઓને આપણે પ્રતિનિધિરૂપ વસ્તુ કહીએ. કેમ? તો કે ભાઈ શ્રમિક જે વર્ગ છે એનું આ પ્રતિનિધિત્વ કરતી વસ્તુઓ છે. ઓકે, એ આપણે વસ્તુઓની પસંદગી કરી. ઓકે, હવે આપણે એ વસ્તુઓના બે સમયગાળા દરમિયાનના આપણે ભાવો એકત્ર કરવાના છે. ઓકે, તો બે સમયગાળા એટલે કયા કયા? તો કે ભાઈ આપણે જે પસંદ કરેલું 18 વર્ષ છે તે પહેલું તો આપણે જે પાયાનું વર્ષ નક્કી કરેલું છે એ પાયાનું વર્ષ, કે દાખલા તરીકે આપણે 2019ના આ સૂચકાંકો તૈયાર કરવા માંગતા હોઈએ તો 18 વર્ષ મેં કીધું તેમ કે 2010નું જો પસંદ કર્યું હોય તો આપણે 2010માં જે શ્રમિકો આપણે એમ કહીએ કે જે જે વસ્તુનો વપરાશ કરતા હતા, બાજરી છે, જુવાર છે, ડુંગળી છે, દૂધ છે, કાપડ છે, આ બધી વસ્તુઓના ભાવ 2010માં કેટલા હતા એ આપણે ભેગા કરવાના. ઓકે, હવે આપણે એમ કહીએ કે એ ભેગા ક્યાંથી કરવાના, પાછો પ્રશ્ન બી ઊભો થાય કે ભાઈ કામદાર વર્ગ માટેનો આપણે ભાવાંક તૈયાર કરીએ છીએ તો આપણે વસ્તુ પસંદ કરી, હવે આપણે એમ કહીએ કે એ વસ્તુ જે પસંદ કરી એના આપણે છૂટક બજારમાંથી ભાવાંકો ભાવ લેવાના એના 18 વર્ષના. 18 વર્ષ એટલે આપણે કીધું તેમ કે પાયાનું વર્ષ, આગળનું વર્ષ 2010નું વર્ષ. એટલે 2010ના વર્ષમાં આપણે પસંદ કરેલી જે વસ્તુ છે એના ભાવો, હવે દાખલા તરીકે જુવાર છે તો કે મણનો ભાવ આપણે માપદંડ જો મણનો રાખીએ તો મણનો ભાવ 2010માં જુવારનો કેટલો હતો. દૂધ છે તો કે ભાઈ આપણે લીટર તરીકે એકમ રાખીએ તો કે 1 લિટર દૂધનો ભાવ 2010માં કયો હતો, કેટલો હતો. વીજળી રાખીએ તો કે વીજળીનો 1 યુનિટનો ભાવ 2010માં કેટલો હતો. તો આપણે આ બધી માહિતી 2010ની કે જેને આપણે પાયાનું કે 18 વર્ષ કહીએ છીએ
એની આપણે માહિતી ભેગી કરીએ છીએ. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ ભાવો કઈ રીતે એકત્ર કરવા, ક્યાંથી કરવા, બરાબર? હવે ખાસ કરીને છૂટક ભાવાંક તૈયાર કરવાના, એટલે છૂટક બજારમાંથી ભાવ કરવાના. હવે આપણે ઘણી વખત બજારમાં અનુભવ છે, આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ તો આપણને જોવા મળે છે કે ભાઈ આપણે બટાકા લેવા છે તો એક દુકાનદાર અથવા તો એક લારીવાળો આપણને એવું કે 15 રૂપિયા કિલો, બીજો આપણને એવું કહે કે ભાઈ 20 રૂપિયે કિલો, ત્રીજો આપણને 10 રૂપિયે કિલો કહે, ચોથો આપણને 30 રૂપિયે કિલો કહે. ઓકે, આપણે તમે વિચાર કરો છો કે ભાઈ એક જ વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ બજારમાંથી, ત્યારે આપણને અલગ અલગ જગ્યાએ આપણને અલગ અલગ એક જ વસ્તુના ભાવ, ધારો કે આપણે અહીંયા માની લઈએ, એવી ધારણા કરી લઈએ કે વસ્તુની ગુણવત્તા સમાન છે, સરખી ક્વોલિટી છે, આપણે જે વસ્તુ ખરીદવા જઈએ તો કેવી છે ક્વોલિટીની દ્રષ્ટિએ એક સમાન છે, સરખી, તદ્દન સરખી, છતાં પણ આપણને ભાવ અલગ અલગ જોવા મળે છે. ઓકે, તો હવે એ કરવું હું આપણે, કારણ કે આપણે તો ભાવને આધારે આપણે સૂચકાંક તૈયાર કરવાનું છે. તો આપણે 2010ના ભાવો જોયા હતા કે ભાઈ આપણે 5 જગ્યાએથી આપણને મહિલા ભાવ, પણ એ 5-5 અલગ અલગ જ છે. તો આપણે દાખલા તરીકે આપણે એવા 10 દુકાનદારને પૂછ્યું હોય કે 25 દુકાનદારને પૂછ્યું હોય કે 50 દુકાનદારને પૂછ્યું હોય, બહુમતી જેની આવે કે ભાઈ જેનો મેક્સિમમ આપણે એમ કહીએ કે વધારે લોકોનો અભિપ્રાય એવો હતો કે ભાઈ બજારમાં 15 રૂપિયે કિલો મળે છે, 100 જણાને આપણે પૂછ્યું, આપણે ભાવ એકત્ર કરવા જઈએ બજારમાં અને આપણે પૂછ્યું કે ભાઈ એ વેચનારને પૂછ્યું કે ભાઈ એ 20 કીધા, બીજાએ 15 કીધા, ત્રીજાએ 25 કીધા, બીજાએ 35 કીધા. હવે મેક્સિમમ આપણે કહીએ કે 100માંથી 80 લોકોએ, 70 લોકોએ એવું કીધું કે ભાઈ બટાકાના ભાવ 15 રૂપિયા છે, તો આપણે અહીંયા 15 રૂપિયે કિલોનો ભાવને કન્સિડર કરી લેવો પડે, આપણે સ્વીકારી લેવો પડે. ઓકે, તો આપણે એમ કહીએ કે જ્યાં જેને વ્યાજબી ભાવો કહીએ, કોઈક સત્તાકીય રીતે વધેલા ભાવો નહીં કે અતિ ઉત્પાદનને લીધે ઘટેલા ભાવો નહીં, પણ જે જનરલ ભાવો છે, સામાન્ય ભાવો છે, એ સામાન્ય ભાવોને આપણે અહીંયા એકત્ર કરવાના છે. ઓકે, હવે 18 વર્ષના થયા, હવે આપણે જે વર્ષના ભાવ ભાવાંક તૈયાર કરીએ છીએ, સૂચકાંક તૈયાર કરીએ છીએ, એને આપણે પસંદગીનું વર્ષ કહીએ છીએ. તો આપણે પસંદગીના વર્ષના, આપણે ખાસ કરીને મેં કીધું તેમ કે પસંદગીના વર્ષના એ જ વસ્તુના ભાવ, જે આપણે 2010માં ભાવ, 2010ના વર્ષના જે ભાવો હતા તે આપણે પસંદ લીધા, એકત્ર કર્યા. હવે આપણે ધારો કે 2019ના ભાવાંક તૈયાર કરીએ છીએ, તો 2019માં આપણે જે પસંદ કરેલી વસ્તુ છે એના ભાવ કેટલા છે એ આપણે 2019ના વર્ષના સંદર્ભમાં એકત્ર કરીએ. ક્લિયર થાય છે બાળકો હું બોલું છું તે? કોઈને તકલીફ હોય તો બોલો. જે તકલીફ છે બાળકો, સમજણ પડે છે હું જે બોલું છું તે? હા, એટલે આપણે શું કરવાનું છે, 18 વર્ષ અને પસંદગી વર્ષના આપણે જે ભાવો નક્કી કરેલા છે, વસ્તુઓ નક્કી કરેલી છે, એના ભાવો આપણે એકત્ર કરવાના છે બજારમાં જઈને. એટલે આપણે એમ કહીએ કે ખાસ કરીને આ રીતે આપણે એ ભાવોને જ્યારે એકત્ર કરીએ છીએ પાયાના વર્ષમાં અને પસંદગીના વર્ષમાં, પછી આપણે શું કરીએ છીએ એ બહુ ચોકસાઈપૂર્વક આપણે એકત્ર કરવાના. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આખા દેશના જે નાણું છે એનું, એની ખરીદ શક્તિમાં કેટલો પરિવર્તન થયેલું છે, એના જો ભાવાંક તૈયાર કરવા હોય તો પછી આપણે છૂટક બજારના ભાવોને જોવાના હોતા નથી, તો આપણે જથ્થાબંધ બજારમાંથી આપણે ભાવો એકત્ર કરવા પડે. ત્યાર પછીનું જે અગત્યનું સ્ટેપ છે, સ્ટેપ નંબર 5, બરાબર, કયું સ્ટેપ છે? ત્યાર પછીનું જે સ્ટેપ છે એ છે, ખાસ કરીને આપણે એમ કહીએ કે ટકાવારી અને સરેરાશ,
ત્યાર પછીનું હું કયું સ્ટેપ છે તો કે આપણે ટકાવારી કાઢવાની અને સરેરાશ તૈયાર કરવાની એક વખત આપણે ભાવ એકત્ર કરી લીધા આપણે ટેબલમાં કે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં આપણે એના ભાવો લઈ લીધા ધારો કે અને આજે તો આપણે એમ કહું છું કે ઘણી વખત આપણને ઘણા બધા ઘરે બેઠા પણ આપણને ભાવો પાછલા વર્ષના મળી જાય કે દાખલા તરીકે તમે કોમ્પ્યુટર પર ગૂગલ પર સર્ચ મારો કે ભાઈ ફલાણી વસ્તુ છે એ ફલાણી વસ્તુના 2009માં કેટલા ભાવો હતા છૂટક બજારમાં તો તમને તરત જ આપણને બજાર વાઇઝ આંકડાઓ મળી જાય કે ભાઈ અમદાવાદના બજારમાં આટલા હતા સુરતના બજારમાં આટલા હતા ભરૂચના બજારમાં ભાવો આટલા હતા એટલે આજે આપણે એમ કહીએ કે આપણા માટે ભાવો એકત્ર કરવા થોડું સરળ થઈ ગયું હવે સ્ટીલ છે કે પછી સિમેન્ટ છે કે ખાંડ છે એના ભાવ બી આપણને ઇઝીલી મળી રહે કે ભાઈ 2009માં આપણે સર્ચ મળીએ ગૂગલ સર્ચમાં આપણને ખબર પડી જાય કે ભાઈ આ વર્ષના 2009માં કેટલા ભાવો હતા તો તમે પ્રેક્ટિસ માટે સૂચકાંક તમારી રીતે બનાવી શકો છો બરાબર ઘરે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો તો હવે આપણે એમ કહીએ કે આધાર વર્ષના વસ્તુના કોઈ પણ ભાવ હોય અહીંયા આપણે શું કરીએ છીએ હવે જ્યારે ટકાવારી કે સરેરાશ કાઢવી હોય તો આપણે ધારો કે વસ્તુ તરીકે ઘઉંને પસંદ કર્યા બરાબર કે ભાઈ આપણે ઘઉં મોટાભાગના લોકો ઘઉંનો વપરાશ કરે એટલે દાખલા તરીકે આપણે ઘઉંની પસંદગી કરી આપણે 2010માં ઘઉંનો ભાવ જોઈએ તો કે ભાઈ ઘઉંનો ભાવ કિલો દીઠ 2010માં એ 12 રૂપિયા કિલો હતા અને અત્યારે આપણે જોઈએ તો 30 રૂપિયા કિલો છે ધારો કે ઘઉં બરાબર આપણે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ જે ભાવ મળે છે તે નહીં બજારમાં જે આપણે એમ કહીએ કે દુકાનોમાં વેચાય છે તે ભાવની વાત કરીએ આપણે બરાબર રેસ્ટિંગમાં તો આપણે 2 રૂપિયા કિલો મળતા હોય તો તે ભાવ અહીંયા નહીં જોવાના બજારમાં જે ભાવે આપણને મળે છે ઘઉં સબસિડી વગરના આપણે બધી દુકાનો છે એ દુકાનોમાં જઈને જે આપણે ભાવ ઘઉં લાવીએ છીએ એના ભાવ તો ધારો કે આપણે એમ કહીએ કે ઘઉંના ભાવ 30 રૂપિયા કિલો છે તો અત્યારે 2019માં 2010માં એનો ભાવ ધારો કે બજારમાં 12 રૂપિયા કિલો હતો તો આપણે આધાર વર્ષમાં 12 રૂપિયા કિલો હતો એનો મતલબ શું થયો તો કે ભાઈ જે ભાવ હોય તે આધાર વર્ષનો જે ભાવ હોય તે એનો જે આંક છે એને આપણે 100નો આંક આપી દેવાનો કારણ કે આપણે અહીંયા ટકાવારી ફેરફાર શોધવા માંગીએ છીએ એટલે દરેક વસ્તુને ભાવ ગમે તે હોય પણ આધાર વર્ષમાં વસ્તુનો આંક એ આપણે 100 એને આપી દેવાનો છે ઓકે હવે આપણે એમ કહીએ કે પછી આવે છે પાયાનું વર્ષ ઓકે આ સોરી આધાર પસંદગીનું વર્ષ પાયાનું વર્ષ આવી ગયું હવે પાયાના વર્ષમાં આપણે ધારો કે 6 વસ્તુ પસંદ કરેલી હોય તો 6 વસ્તુના આંક એટલે એક વસ્તુના 100 બીજી વસ્તુના 100 ત્રીજી વસ્તુના 100 એમ કરીને આપણે 6 વસ્તુના 600 આંક થાય કુલ આંક હવે એને આપણે જ્યારે વસ્તુની સંખ્યા તો કે ભાઈ વસ્તુની સંખ્યા કેટલી છે તો કે ભાઈ આપણે 6 વસ્તુ લીધેલી છે તો કુલ આંક છેદમાં વસ્તુની સંખ્યા તો આપણે મળી જાય પાયાના વર્ષનો ભાવ સૂચકાંક ફરી પાછું રિપીટ કરું છું કે આપણે ધારો કે સૂચકાંક તૈયાર કરતી વખતે વસ્તુની સંખ્યા ધારો કે કુલ 6 સંખ્યા લીધી આપણે સરળતા કરતા સમજી શકીએ છીએ એટલે આપણે એમ કહીએ કે ઓછી વસ્તુની સંખ્યા આપણે સમજી શકીએ એટલા માટે ઓછી લઈએ છીએ વ્યવહારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની સંખ્યા ઘણી બધી વધારે આપણને જોવા મળે છે પણ અહીંયા આપણે ધારો કે 6 વસ્તુ લીધી તો કે 6 વસ્તુ જે છે એના જે ભાવ હોય તે પાયાના વર્ષમાં આધાર વર્ષમાં એની સામે આપણે 100નો આંક મૂકી દેવાનો અને 100 × 6 એટલે 600 અથવા તો 100 ને આપણે 6 વખત એડ કરીએ સરવાળો કરીએ એટલે કુલ આંક કેટલો આવે 6 વસ્તુની સંખ્યા એટલે 600 આવે 10 વસ્તુની સંખ્યા હોય તો 1000 આવે કારણ કે આપણે 100 આંક આપીએ છીએ એટલે જેટલી વસ્તુની સંખ્યા ગુણ્યા 100 બરાબર જે આવે છે એને આપણે કુલ આંક કહીએ છીએ હવે કુલ આંક ભાગ્યા ભાગાકાર વસ્તુઓની સંખ્યા એટલે આપણને મળી જાય આધાર વર્ષનો પાયાના વર્ષનો ભાવ સૂચકાંક
પાયાના વર્ષનો ભાવ સૂચકાંક મળ્યા. તો આપણે જોઈએ છીએ કે પાયાના વર્ષનો ભાવ સૂચકાંક આપણને હંમેશા 100 મળે, 100 મળે. કેમ? તો કે આપણે દરેકને 100નો આંક આપી દઈએ છીએ એટલે વસ્તુ જેટલી હોય એના ગુણ્યા 100 ભાગ્યા વસ્તુની સંખ્યા, એટલે આપણો જવાબ હંમેશા કેટલો આવે? 100 આવે, 100 આવે, 100 આવે. ઓકે, હવે અગત્યનું છે પસંદગીનો વર્ષનો ભાવાંક નક્કી કરવાનો. હવે ધારો કે આપણે કહીએ કે પસંદગીના વર્ષનો જે ભાવાંક છે એ તૈયાર કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે પસંદગીના વર્ષનો ભાવ, હવે ધારો કે મેં કીધું તેમ કે આપણે 2010માં ધારો કે દૂધના ભાવ 20 રૂપિયા લીટર હતા 2020માં. ઓકે, હવે આપણે એમ કહીએ, સોરી, 2010માં આપણે જે આધાર વર્ષ લીધેલું તેમાં, આધાર વર્ષમાં ધારો કે દૂધના ભાવ 1 લીટરના 20 રૂપિયા હતા. હવે આપણે એમ કહીએ કે એને આપણે નીચે મૂકીએ 20ને, પાયાના વર્ષનો વસ્તુનો ભાવ, તો કે ભાઈ 20 રૂપિયા લીટર. પસંદગીના વર્ષનો ભાવાંક અત્યારે દાખલા તરીકે 40 રૂપિયા ચાલે છે લીટર. તો આપણે કહીએ કે પસંદગીના વર્ષનો વસ્તુનો ભાવ, તો કે 40 રૂપિયા, એટલે ઉપર આપણે 40 મૂકીશું, નીચે આપણે 20 મૂકીશું. તો કે 40 ભાગ્યા 20, એટલે 4 2 2 2 4, એટલે 2 આવશે ઉપર. જવાબ એનો કેટલો આવશે? 2 આવશે. 2 ગુણ્યા 100, એ જે આંકડો આવે તેને આપણે 100 વડે ગુણીએ તો આપણને પસંદગીના વર્ષનો એ વસ્તુનો ભાવાંક, કયાનો? એ વસ્તુ એટલે દૂધનો ભાવાંક આપણને. તો એ રીતે 6 વસ્તુ પસંદ કરી લઈએ તો 6 એ 6 વસ્તુના આંકો આપણે આ રીતે મેળવી શકીએ. ઓકે, આગળ જઈએ. તો હવે આપણે એમ કહીએ કે ધારો કે એક ટેબલ છે આના પછી. ઓકે, આપણે ધારો કે અહીંયા આપણે સાદા ભાવ સૂચકાંકની રચના કરવા માંગીએ છીએ. ઓકે, જેને આપણે બિનભારિત નોન વેઇટેડ સૂચકાંક કહીએ છીએ, એકદમ સિમ્પલ સૂચકાંક. તો કે સિમ્પલ સૂચકાંક ખાસ કરીને આપણે જ્યારે તૈયાર કરીએ છીએ ત્યારે જોઈએ છીએ તે પ્રમાણે કે પહેલાં તો આપણે વસ્તુઓની પસંદગી કરીએ છીએ. ધારો કે આપણે 6 વસ્તુ પસંદ કરી કે ઘઉં છે, દૂધ છે, કાપડ છે, ખાંડ છે, કેરોસીન છે અને વીજળી છે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે ઘઉંનો જે આપણે એમ કહીએ કે માપ છે તે આપણે 1 મણ લીધેલું છે, એટલે કે 20 કિલોનો ભાવ લીધેલો છે. દૂધ છે તો કે ભાઈ એનો લીટર પ્રમાણેનો આપણે ભાવ નક્કી કરેલો છે, લીધેલો છે. કાપડ છે તો કે એનો માપદંડ છે મીટર છે, 1 મીટર કાપડ. ખાંડ છે તો કે 1 કિલો. કેરોસીન છે તો કે 1 લીટર. અને વીજળી છે તે 1 યુનિટનો ભાવ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આધાર વર્ષ તરીકે 2004-5 વર્ષનું લીધેલું છે પાયાનું વર્ષ. અને તુલના વર્ષ કે જેને આપણે પસંદગીનું વર્ષ કહીએ છીએ કે આપણે 2016-17 માટે ભાવો તૈયાર કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે ઘઉં છે તેના 2004-05માં મણના ભાવ 300 રૂપિયા હતા. એટલે આપણે એમ કહી શકીએ 15 રૂપિયા કિલો ઘઉં એ 2004-05માં મળતા હતા. એ જ રીતે દૂધ છે તે 20 રૂપિયા મળતું હતું. કાપડ છે તે આપણે એમ કહીએ કે 1 80 રૂપિયા, 1 મીટરનો ભાવ 80 રૂપિયા હતો. ખાંડ છે તો કે ખાંડનો ભાવ 20 રૂપિયા કિલો હતો. કેરોસીનનો ભાવ છે તે 40 રૂપિયા લીટર હતો. અને ખાસ કરીને આપણે કહીએ કે વીજળીનો ભાવ છે ધારો કે 2 રૂપિયા યુનિટનો ભાવ હતો. હવે તમે જોઈ શકો છો અહીંયા કે ખાંડનો ભાવ ભલે 300 છે પણ એની સામે આંક આપણે આપ્યો છે 100. એ જ રીતે દૂધનો ભાવ 20 રૂપિયા છે પણ એની સામે આંક આપ્યો કેટલો? 100. કાપડ 80 રૂપિયા છે પણ એની સામે આંક આપ્યો કયો? તો કે ભાઈ 100. તો દરેક વસ્તુનો જે ભાવ હોય તે પણ એનો આંક જે છે આધાર વર્ષનો પાયાનો વર્ષનો એ હંમેશા 100 હોય.
તો આપણે એમ કહીએ કે સો એ સોનો છ વખત આપણે સરવાળો કરીએ એટલે 600 થાય, કુલ આંક આપણો આવે 600 રૂપિયા આવે. એ તમે જોઈ શકો છો કે કુલ આંક કેટલો આવે છે, તો કે 600 રૂપિયા. વસ્તુઓની સંખ્યા કેટલી છે તો આપણે ખબર છે કે 1, 2, 3, 4, 5, 6 વસ્તુ છે. એટલે 600 ભાગ્યા 6 = 1000 રૂપિયા. તો તમે એ જોઈ શકો છો કે 600 ભાગ્યા 6 એટલે આપણે એમ કહી શકીએ કે પાયાના વર્ષનો ભાવ સૂચકાંક એ હંમેશા 100 આવે. ભાવ કોઈ પણ હોય, દરેકને આપણે 100નો આંક આપી દઈએ છીએ અને એને વસ્તુની સંખ્યા વડે ભાગી નાખીએ છીએ. કુલ આંક આપણો 600 છે, 600 ભાગ્યા 6 = 100. ઓકે, હવે તમે તુલના વર્ષની વાત કરીએ. આપણે પસંદગીનું જે વર્ષ છે તેના આપણે ભાવાંક તૈયાર કરીએ. તો આપણે મેં કીધું તેમ કે એનું સૂત્ર બહુ અગત્યનું છે. આ તમારી નોટપેનમાં તમે મૂકતા જાઓ કે ભાઈ પસંદગીના વર્ષનો ભાવાંક બરાબર પાયાના વર્ષનો. આપણે જે કોઈક વસ્તુ આપણે લઈ લઈએ, પહેલું ધારો કે આપણે એમ કહીએ કે પહેલી વસ્તુ ઘઉં છે, બરાબર. તો અહીંયા તમે ઘઉંના ભાવ જોઈ શકો છો કે ઘઉંના ભાવ એ 300 રૂપિયા હતા. ઓકે, પાયાના વર્ષમાં. પછી આવે પસંદગીના વર્ષના ભાવો. તો કે 2000 આપણે જે જોયું તે પ્રમાણે કે 2017-18 ને આપણે જ્યારે પસંદગીનું વર્ષ ગણતા હોઈએ તો ત્યારે પસંદગીના વર્ષનો ભાવ કેટલો થયો, તો કે આપણે ટેબલ પર જોઈ લઈએ એટલે આપણને ખબર પડે કે ઘઉંનો ભાવ 16-17 600 રૂપિયા મણ હતો. એટલે આપણે એમ કહી શકીએ કે 2004-05 ઘઉંનો ભાવ જે 300 રૂપિયા મણ હતો એ આટલા વર્ષમાં વધીને સીધો બમણો થઈ ગયો, ડબલ થઈ ગયો. ઓકે, એ જ રીતે આપણે બીજી વસ્તુ પણ કહી શકીએ. દૂધનો ભાવ 20 રૂપિયા હતો પસંદગીના વર્ષમાં, ચાલે 50 થાય છે. કાપડનો 80 હતો, 120 રૂપિયા થાય છે. ખાંડ છે, 1 કિલોનો ભાવ હતો 20-35 થયા. કેરોસીન છે, તો કે 40-60 થયા. વીજળી છે, તો કે 2 રૂપિયા 6 રૂપિયા થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમુકના જે ભાવ છે તે આપણને બમણા વધેલા દેખાય છે, જ્યારે અમુકના ભાવો છે તે આપણને ઓછા વધેલા દેખાય છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે ખાસ કરીને ગણતરી કરીએ કે પસંદગીના વર્ષનો ભાવ સૂચકાંક બરાબર પસંદગીના વર્ષનો ભાવ. અહીંયા કોઈ પણ વસ્તુ તમે પસંદ કરી શકો, ઘઉં છે, પછી ચોખા છે, દૂધ છે, કેરોસીન છે, વીજળી છે, આ બધાનો આપણે અહીંયા ક્રમશઃ એક એક કરતાં નાખતા જઈએ એટલે આપણે પસંદગીના વર્ષનો ભાવાંક મળે. તો મેં કીધું તેમ કે ભાઈ ધારો કે દૂધનો ભાવ આખરા સોરી ઘઉંનો ભાવ 200 હતો, તેની જગ્યાએ 600 થયો. તો આપણે આ સૂત્રમાં મૂકીએ કે ભાઈ પસંદગીના વર્ષનો વસ્તુનો ભાવ 600 છે એટલે ઉપર 600 આવશે અને નીચે આવશે 300 રૂપિયા. કારણ કે 18 વર્ષનો ઘઉંનો 20 કિલોનો ભાવ 300 રૂપિયા હતો એટલે એ નીચે આવશે, એટલે 600 ભાગ્યા 300 એટલે 2 આવે.
આપણે ભાગ ઉડાડી દઈએ 600 ભાગ્યા 300 એટલે એપ્રોક્સિમેટ અડધો થાય, એટલે બમણાનો અડધો. એટલે આપણે એમ કહીએ કે અહીંયા પાયાના વસ્તુનો ભાવ, ધારો કે આપણે એમ કહીએ કે 600 છે અને પેલા 300 છે, તો આપણે અહીંયા એ બેનો ભાગાકાર કરી નાખીએ એટલે આપણને મળે છે પસંદગીના વર્ષનો ભાવાંક. તો આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે દરેક વસ્તુને આપણે આ સૂત્રની અંદર મૂકતા જઈએ તો 600 ભાગ્યા 300 એટલે 2 × 100 એટલે 200 આવશે. એ જ રીતે આપણે દૂધના સંદર્ભમાં તો કે 40 ભાગ્યા 20 × 100 એટલે 200 આવશે. દરેક વસ્તુના તમે આ સૂત્રમાં જે ભાવો છે એ રીતે પસંદગીના વસ્તુના આંક આ શોધી શકો, એટલે 200, 250 એ રીતે તમે અહીંયા લખી શકો. પછી એનો આપણે ટોટલ મારીએ તો આપણને ટોટલ મળે 1075. અહીંયા તમે જોઈ શકો છો કે પસંદગીના વર્ષનો ભાવ સૂચકાંક બરાબર કુલ આંક એનું સૂત્ર જે છે તે છેદમાં વસ્તુઓની સંખ્યા, તો કે 1075 ભાગ્યા 6 બરાબર આવે 180. તો આપણે એમ કહી શકીએ કે 180 એ પસંદગીના વર્ષનો ભાવ સૂચકાંક થયો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર વર્ષ જે છે, આધાર વર્ષમાં ભાવ, ધારો કે ભાવ સૂચકાંક 100 જેટલો છે તો પસંદગીના વર્ષમાં 180 થયો. એટલે આપણે એમ કહી શકીએ કે 2004-05 થી 2016-17 એટલે લગભગ 12 વર્ષના અંતે, બરાબર 12 વર્ષના અંતે આ જે વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવોમાં 80% વધારો થયેલો કહેવાય. 2010 આપણે એમ કહીએ કે એનું મૂલ્ય 100 છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પસંદગીના વર્ષમાં 180 આપણો સૂચકાંક આવ્યો કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે આપણને ખબર છે સૂત્ર એનું, કે ધારો કે નાણાંનું મૂલ્ય બરાબર 1/p, ઓકે. તો આપણે જોઈ શકીએ છીએ કે 1/ વેલ્યુ ઓફ મની બરાબર 1/p, નો મતલબ આપણે એવો કરી શકીએ ભાવ સપાટી. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાંનું મૂલ્ય એ પહેલાં કરતાં 80% જેટલું ઘટેલું છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા તમે આપણે એમ કહી શકીએ કે નાણાંનું જે મૂલ્ય છે, નાણાંની ખરીદ શક્તિ છે, ધારો કે વ્યક્તિની આવક સ્થિર છે, તો અહીંયા ભાવો જે વધ્યા એને લીધે હવે પહેલાં કરતાં, એટલે કે 2004-05 કરતાં 2016-17 હવે એ આ વસ્તુઓ ખરીદવા માટે પહેલાં કરતાં વધારે એણે નાણાં ખર્ચવા પડે છે. અને બીજા અર્થમાં જો આપણે એમ કહી શકવું હોય તો એમ કહી શકીએ કે આટલા વર્ષમાં 2004-05 થી 2016-17 સુધીમાં નાણાંના મૂલ્યની ખરીદ શક્તિ છે તે 80% જેટલી ઘટેલી છે એમ આપણે કહી શકીએ. તો આ પ્રકારનો જે આંક છે તેને આપણે સાદો સૂચકાંક કહીએ છીએ, બરાબર. એટલે આપણે પેલું સૂત્ર તમને ખબર, તો ધારો કે વી બરાબર 1/p, એટલે આપણે ખબર છે
કે નાણાનું મૂલ્ય બરાબર એકના છેદમાં ભાવ સપાટી, એટલે એ આપણે માનીએ કે 80% જેટલો ભાવ વધ્યો છે એટલે નાણાનું મૂલ્ય 80% ઘટેલું છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો બાળકો એ જ અટકીએ આપણે. છે કોઈને કંઈ તકલીફ બાળકો? આજે કંઈ તકલીફ પડી? ધારો કે હું એમ કહું, આપણે જે આ નાણાંનું મૂલ્યનું સૂત્ર તમને ખબર છે બરાબર, કે વી બરાબર એકના છેદમાં પી, એટલે ભાવ સપાટી વધી, ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો ઉલટો સંબંધ, કે ભાવ સપાટી વધે તો નાણાંનું મૂલ્ય કેવું થાય, આપણને ઘટતું જતું દેખાય. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે બે સમય બિંદુમાં જો નાણાંનું મૂલ્ય માપવું હોય તો આપણને આ રીતે સૂચકાંક પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે છે. બોલો હવે બાળકો, આપણે છે કઈ તકલીફ? બોલો. પ્રિયંકા અટકી આપણે અહીંયાથી? હા સર. બરાબર ને. વૈશાલી, અસ્મિકા, સર આપણે મળીએ હવે પાછા. ક્યારે પીરિયડ છે આપણે? કાલે છે ને? આવતીકાલે ગુરુવાર ખરો? બુધવાર ખરો? બુધવાર કાલે છે ને કે નથી? ના, કાલે નહીં હોય. પછી હું એવું હશે તો ને, પેલા છે ને સાહેબ ને વાત કરી તો એક માલી મેડમ કરીને આવશે, નક્કી કરી દીધા છે. એ લોકો તમને ઓનલાઈન, કારણ કે મને આજે ફોન કરશે એટલે પછી હું એને સમજાવી દઈશ કયા કયા પેપર લેવાના છે બરાબર. મીન ટાઈમમાં કોઈ આગલા ટીવાયના વિદ્યાર્થીઓ પાસેથી ચોપડા મળતા હોય તો તમારે લઈ લેવાના, કારણ કે સિલેબસ કઈ આપણો બદલાયો નથી બરાબર ને, એટલે એ લઈને વાંચવાનું ચાલુ કરી દેવાનું આપણે. હા ચાલો, તો અહીંયા મીટિંગ પૂરી કરીએ આપણે. હા સર. ચાલો મળીએ.